नमस्कार एट द रेट गुजरात में आपनो स्वागत छे। हमें तो अपनों ने लूटा, घेरो में कहा दम था। आ शब्दों छे भाजपना नेता अने ठाकोर समाजना आगेवान अल्पेश ठाकोरना। दर्शक मित्रों, अल्पेश ठाकोरे शायराना अंदाजमां आ निवेदन आपवा पाछळनुं कारण शुं, जो आपने आ सवाल थतो होय तो तमने जणावी दईए के गुजरात विधानसभा चूंटणी जाहेर थवाने बस हवे बाकी छे गणतरीना ज दिवसो, त्यारे गुजरातना राधनपुर विधानसभा बैठकने लई ठाकोर समाजमां गरमायो छे भारे माहोल। आ वात एम छे के राधनपुर विधानसभा चूंटणीनी जाहेरात पहेला ज टिकिट माटे भाजप नेताओमां वकर्यो छे ककड़ाट। तमने जणावी दईए दर्शक मित्रों के राधनपुर बैठक परना भाजपना दिग्गज नेता अल्पेश ठाकोरनी सामे चढ़ावी बायो। ताजेतरमां ज समीना रणावाड़ा गामे भाजपना पूर्व धारासभ्य नागरजी ठाकोर अने लविंगजी ठाकोरनी आगेवानीमां योजायुं हतुं शक्ति प्रदर्शन, जेमां अल्पेश ठाकोरनो खुल्लो विरोध करी स्थानिक आगेवानोने टिकिट आपवा माटे कराई मांग, जेथी अल्पेशनी मुसीबत वधे तेवा सર્જાયા હતા એંધાણ। એવામાં દર્શક મિત્રો, અલ્પેશ ઠાકોર પણ ચૂપ ન રહ્યા, પોતાની તાકાતનો પરચો બતાવ્યો, આપ્યા મોટા સંકેત, કહ્યું કે ટિકિટ ટિકિટ શું કરો છો, એક વાર બધા ભેગા થઈને કહી દો કે આ બાજુ આવતો નહીં, મરું ત્યાં સુધી લમણો નહીં વારું। દરમિયાનનો વિડીયો દર્શક મિત્રો સોશિયલ મીડિયા પરથી રહ્યો છે વાયરલ, સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયોમાં અલ્પેશ ઠાકોરે વધુમાં શું કહ્યું, વાત કરીએ ડિટેલમાં। તો દર્શક મિત્રો, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે રહ્યા છે ગણતરીના દિવસો બાકી, તેવામાં ઠાકોર સમાજના બે નેતાઓના વિરોધના વંટોળ, સ્થાનિકને ટિકિટ આપવાની માંગ વચ્ચે અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળે એવા એંધાણ જણાયા હોવાની આ ખબર છે। રિપોર્ટ અનુસાર વિરોધના માહોલ વચ્ચે ઠાકોર સમાજના અગ્રણી અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરના સમી તાલુકાના ગાજદીનપુરામાં ઠાકોર સમાજની મોટી જનમેદનીને સંબોધી વિધાનસભા ચૂંટણીમાં પોતાની નોંધાવી દાવેદારી તેવું સામે આવ્યું છે। આ સાથે દર્શક મિત્રો, સોશિયલ મીડિયા પર વાયરલ જે થઈ રહ્યો છે વિડીયો, તેમાં અલ્પેશ ઠાકોરે નામ લીધા વિના જ પોતાના વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે એમને એ ન કહ્યું કે શિક્ષણની જાગૃતિના લીધે આખો સમાજ આજે બેઠો થયો છે, એમને એ ન કહ્યું કે આજે સમાજમાં રોજગારી ખૂબ વધી છે, એમને એ ન કહ્યું કે આજે સમાજમાં રાજકીય નેતૃત્વ ખૂબ આવ્યું છે, એમને એ ન કહ્યું કે આને આખા સમાજને એક કરવા માટે શું કર્યું છે। દર્શક મિત્રો, જ્યારથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા શુભેચ્છા આપીને, ત્યારથી વાતો વહેતી થઈ કે અલ્પેશ ઠાકોરની રાધનપુરથી ટિકિટ લગભગ નક્કી થઈ ગઈ છે, અને ત્યારબાદથી જ આ વિરોધનો વંટોળ થઈ ગયો શરૂ, જેને જોતા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં યોજ્યું પોતાનું શક્તિ પ્રદર્શન અને શાયરાના અંદાજમાં એક સભા દરમિયાન પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે હમે તો અપનોને લૂંટા, ઘેરો મેં કહા દમ થા। સાથે જ જનતાને અપીલ કરી અલ્પેશ ઠાકોરે વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર નોંધાવી પોતાની દાવેદારી। જો કે દર્શક મિત્રો, આપણે જો વાત કરીએ ને તો હવે રાધનપુર બેઠકના ઇતિહાસ પર જો નજર કરીએ તો પક્ષ પલટો કરીને આવેલ નેતાને જનતા પસંદ કરતી નથી, વળી કોઈ પણ દિગ્ગજ કેમ ન હોય તેને હારનો કરવો પડે છે સામનો। હવે એક બાજુ ટિકિટ મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ અને બીજી બાજુ જનતા કયા નેતા પર વિશ્વાસ રાખી મત આપશે એ તો આવનાર સમયમાં જોવું રહ્યું। શું કહેવું છે તમારું કમેન્ટ કરવાનું ન ભૂલતા, બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।